હેલો ફ્રેન્ડ, મારું નામ છે હેતલ. હું તમારી માટે લર્ન સિમ્પલ ઇંગ્લિશ ગ્રામર પ્રોગ્રામનો લઈને આવી છું. આ પ્રોગ્રામમાં તમને એકદમ સાદા અને સિમ્પલ રીતે ઇંગ્લિશ ગ્રામર કેમ શીખવાનું એ બતાવીશ તમને. એકવાર તમને ગ્રામર બરાબર સમજાઈ જશે તો આગળ જઈને તમને ઇંગ્લિશ લખવામાં કે બોલવામાં કાંઈ પણ પ્રોબ્લેમ નહીં થશે. એકદમ સિમ્પલ સ્ટેપ બાય સ્ટેપ લઈને આવી છું. એક પછી એક મારા વિડીયો આવશે, એ જોતા જજો અને એ જોયા પછી એની પ્રેક્ટિસ જરૂર કરજો. એ પ્રેક્ટિસ બહુ જરૂરી છે, તો જ તમને સમજાશે કે ઇંગ્લિશ ગ્રામર કે વ્યાકરણ આપણે કેમ યુઝ કરવું. તો હવે આ નેક્સ્ટ સ્લાઇડમાં હું તમને બતાવું. આ છે લેસન નંબર 1. અહીંયા લખેલું છે પ્રેઝન્ટ ટેન્સ. પ્રેઝન્ટ એટલે વર્તમાન કાળ. વર્તમાન કાળમાં જ્યારે આપણી માટે પોતાની માટે આપણે બોલીએ ત્યારે આપણે પોતાની માટે ઇંગ્લિશમાં શું બોલીએ? આઈ એમ. ઇઝ જ્યારે એક વ્યક્તિ હોય કે એક વસ્તુ હોય એની માટે યુઝ થાય છે. અને અહીંયા લખેલું છે આર. આર એટલે જ્યારે એકથી વધારે વસ્તુ થાય છે ત્યાં આરનો યુઝ થાય છે. આ હંમેશા યાદ રાખજો. પ્રેઝન્ટ ટેન્સમાં એટલે વર્તમાન કાળમાં આ વસ્તુ વપરાય છે, ભૂતકાળમાં અને ભવિષ્યમાં અલગ વસ્તુ છે. તો એ વસ્તુ હંમેશા યાદ રાખજો. હવે આ છોકરી છે અહીંયા જે પોતાની માટે શું કે છે એ જોવો. અહીંયા એણે લખ્યું છે આઈ એમ અ સ્ટુડન્ટ એટલે હું એક વિદ્યાર્થી છું. પછી સ્કૂલમાં જાય કે કોલેજમાં જાય તો એ પોતાની માટે શું કે છે? આઈ એમ અ સ્ટુડન્ટ. અહીંયા એને લખેલું છે આઈ એમ એન ઇન્ડિયન એટલે હું એક ભારતીય છું. અહીંયા એનું નામ શું છે? આઈ એમ જયા. એને શું લખેલું છે? મારું નામ જયા છે. અહીંયા એની ઉંમર બતાવી છે. આઈ એમ 16 યર્સ ઓલ્ડ. હું 16 વર્ષની છું. અહીંયા જો છોકરો પણ હતે તો પણ એની માટે સેમ રીતે જ લખાય અને બોલાય. આઈ એમ 22 યર્સ ઓલ્ડ. અગર એ છોકરો કહે છે તો એનો એ કહે છે હું 22 વર્ષનો છું. તો બોય અને ગર્લ સેમ પ્રોનાઉન્સ થાય છે, ત્યારે પણ યાદ રાખજો એ વસ્તુ. હવે આ છોકરી અહીંયા એની માટે જે છે એ પપ્પા માટે કે મમ્મી માટે કે એના ફેવરેટ કલર માટે કહે છે. તો તમે અહીંયા જોશો અહીંયા લખેલું છે માય ફાધર ઇઝ એન એન્જિનિયર એટલે મારા પપ્પા એન્જિનિયર છે. એક વસ્તુ તમે અહીંયા જો ધ્યાન આપશો તો માય ફાધર ઇઝ એન એન્જિનિયર એટલે એક વસ્તુ માટે ઇઝ વપરાયેલું છે અહીંયા. અહીંયા લખેલું છે માય ફેવરેટ કલર ઇઝ બ્લુ એટલે એને એક જ મનગમતો કલર છે એટલે અહીંયા એને ઇઝ યુઝ કરેલું છે. તો એનો મનગમતો કલર શું છે? બ્લુ છે. અહીંયા લખેલું છે માય ફેવરેટ સ્પોર્ટ ઇઝ ટેનિસ એટલે એને એક મનગમતો ખેળ પસંદ છે એટલે એની માટે પણ અહીંયા લખેલું છે ઇઝ. ઓકે, હવે એને અહીંયા લખેલું છે માય મધર ઇઝ અ ટીચર એટલે એની મમ્મી શું છે? ટીચર છે. એની મમ્મી જો ડૉક્ટર હતી તો એ શું લખતી? માય મધર ઇઝ અ ડૉક્ટર. ઓકે, તો એક વસ્તુ છે ત્યાં ઇઝ યુઝ કરવાનું અને જ્યારે એકથી વધારે વસ્તુ હોય ત્યાં આપણે આર યુઝ કરીએ. જેમ કે અહીંયા તમને ખબર પડશે ડિફરન્ટ શું છે. અહીંયા લખેલું છે ને માય ફેવરેટ કલર્સ આર બ્લુ એન્ડ વ્હાઈટ. સમજાયું? અહીંયા શું છે એના મનગમતા કલર શું છે? બે છે. પહેલાના સ્લાઇડમાં એક જ મનગમતો કલર હતો એટલે ત્યાં વપરાયેલું ઇઝ. અહીંયા મનગમતો કલર બે છે એટલે કલર નો કલર થઈ ગયો અને આર ઇઝ નું આર થઈ ગયો. અને એનો મનગમતો કલર શું છે? બ્લુ અને વ્હાઈટ. અહીંયા લખેલું છે માય ફેવરેટ સ્પોર્ટ્સ આર ટેનિસ એન્ડ ક્રિકેટ એટલે મનગમતા ખેળ શું છે એના? ટેનિસ અને ક્રિકેટ. તમે અહીંયા ધ્યાન આપશો લાસ્ટ સ્લાઇડમાં અહીંયા ઇઝ લખેલું હતું અને સ્પોર્ટ્સ જે છે ત્યાં એસ ની લખેલું હતું. એસ એક્સ્ટ્રા આવી જાય જ્યારે ત્યાં એકથી વધારે વસ્તુનો ઉલ્લેખ થાય. અહીંયા આર આવી ગયું ઇસની જગ્યા પર કેમ કે એના મનગમતા ખેળ બે છે, ટેનિસ અને ક્રિકેટ. આ સિમ્પલ વસ્તુ એક ધ્યાનમાં આપશો તો તમને આગળ જઈને તકલીફ નહીં આવશે. મેઇન ગ્રામર ધ્યાનમાં રાખજો. હવે તમે અહીંયા જોશો મેં તમારી માટે બે ચાર્ટ એકદમ સિમ્પલ ચાર્ટ બનાવેલા છે. આમાં લખેલું છે પોઝિટિવ અને આ છે નેગેટિવ, હકારાત્મક અને નકારાત્મક. ઠીક છે, હવે હકારાત્મક ચાર્ટ આપણે પહેલા જોઈએ. એમાં જ્યારે આપણે પોતાની માટે બોલવું હોય ત્યારે શું બોલીએ? આઈ એમ. આપણે શું બોલીએ? આઈ એમ. હવે જ્યારે કોઈ જેન્ટ્સ માટે આપણે બોલીએ ત્યારે માટે શું બોલે? હી. લેડીઝ હોય ત્યારે શું બોલીએ? શી. અને કોઈ વસ્તુ માટે જ્યારે બોલવું હોય ત્યારે ઈટ વપરાય. તો હી, શી અને ઈટ આ ત્રણેય માટે પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાન કાળમાં ઇઝ વપરાય. હવે અહીંયા જોશો વી લખેલું છે. વી એટલે આપણી સાથે કોઈ ફ્રેન્ડ હોય, એકથી વધારે હોય, બે હોય, ચાર હોય, જે પણ હોય ત્યારે આપણે આઈ ના થાય, ત્યાં થાય વી.
એટલે એક સાથે મારી સાથે જે પણ વ્યક્તિ હોય બધા મળીને શું કહેવાય વી થાય. અહીંયા લખેલું છે યુ એટલે સામેવાળા વ્યક્તિને જ્યારે આપણે તમે કહીએ તો તમેને ઇંગ્લિશમાં શું કહેવાય યુ કહેવાય. દે દે એટલે એકથી વધારે લોકો જ્યારે સામે હોય ત્યારે દે વપરાય. એક વ્યક્તિ હોય ત્યારે યુ વપરાય અને એકથી વધારે વ્યક્તિ હોય ત્યાં દે વપરાય છે. તો વી યુ અને દે એની સાથે શું જાય છે આર. ઠીક છે, એટલે વી આર યુ આર દે આર અને અહીંયા હી સાથે હી ઇઝ શી ઇઝ ઇટ ઇઝ એમ યુઝ થાય. હવે અહીંયા લખેલું છે આ જે લખેલું છે ચાર્ટમાં એ શોર્ટ ફોર્મ છે. તમે જ્યારે રાઇટિંગમાં કરો ત્યારે આઈ એમ પણ બરાબર છે અને આઈ એમ આ રીતે લખો તો એ ચાલે. હી ઇઝ શી ઇઝ ઇટ ઇઝ વી આર યુ આર દે આર આ શોર્ટ ફોર્મ છે ઇંગ્લિશમાં. આવી રીતના લખાય યુઝ પણ થાય તો બંને કરે છે. ગમે એમ લખો વી આર લખો કે વી આર લખો બંને કરે છે. હવે અહીંયા આવશે નેગેટિવમાં. નેગેટિવમાં તમે શું બોલશો? પહેલા તમે શું કીધું આઈ એમ. આઈ એમ એટલે પોઝિટિવ, પોઝિટિવ વસ્તુ તમારી માટે બોલો છો. હવે અહીંયા આવી ગયો આઈ એમ નોટ. ઓકે, આઈ એમ નોટ એટલે મને નથી ગમતું, ત્યારે શું યુઝ થાય નોટ. એવી રીતના જ્યારે હી શી ઇટ સાથે યુઝ કરવો હોય તો ઇઝ નોટ. હી ઇઝ નોટ, શી ઇઝ નોટ, ઇટ ઇઝ નોટ. જ્યારે આ ચાર્ટમાં આવો ત્યારે વી યુ દે સાથે શું યુઝ થાય આર નોટ. ઓકે, તો આના પણ શોર્ટ ફોર્મ અહીંયા આપેલા છે. તમે જોશો તો આઈ એમ નોટ, હી ઇઝ નોટ ઓર હી ઇઝન્ટ. આ વસ્તુ યાદ રાખજો. અહીંયા જ્યારે આપણે પ્રોનાઉન્સ કરીએ આ વસ્તુને તો અહીંયા આવે હી ઇઝ નોટ ઓર હી ઇઝન્ટ. સેમ અહીંયા આવશે હી ઇઝ નોટ ઓર શી ઇઝ નોટ કે શી ઇઝન્ટ. અહીંયા છે ઇટ ઇઝ નોટ ઓર ઇટ ઇઝન્ટ. ઓકે, તો જ્યારે તમે અહીંયા પણ બોલો વી આર નોટ ઓર વી આર એન્ટ આને પ્રોનાઉન્સ થાય વી આર એન્ટ. એવી રીતના યુ આર એન્ટ દે આર એન્ટ. હવે આના આગળ સેન્ટેન્સીસ તમે કેવી રીતના યુઝ કરો કે કેવી રીતના એ વસ્તુ વપરાય એને હું તમને આગળના ચાર્ટમાં બતાવું. હવે જોશો તમે આ મેં પોઝિટિવ ચાર્ટ છે જે તમને પહેલાના સ્લાઇડમાં બતાવેલો છે એના મેં કઈ સેન્ટેન્સીસ આપેલા છે. અહીંયા લખેલું છે આઈ એમ પોતાની માટે. ઓકે, પોઝિટિવ છે એટલે ધ્યાન આપજો સેન્ટેન્સમાં શું લખેલું છે. આઈ એમ હેપી, આઈ એમ ટાયર્ડ ટુ એટલે હું ખુશ છું પણ હું થોડો થાકેલો પણ છું કે થાકેલી છું જે પણ છે, પણ નકારાત્મક નથી હકારાત્મક છે. હવે અહીંયા છે હી ઇઝ, હી ઇઝ, હી ઇઝ માય બ્રધર હી મારો ભાઈ છે. હી ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન મ્યુઝિક એને મ્યુઝિકમાં બહુ ઇન્ટરેસ્ટ છે. આ વસ્તુ આમ પણ લખાય, અહીંયા જોશો તો ધ્યાન આપશો તો હી ઇઝ આમ પણ લખાય અને જ્યારે લખવું હોય તો આવી રીતના પણ હી ઇઝ શોર્ટ ફોર્મમાં પણ લખાય. અહીંયા છે શી ઇઝ, શી ઇઝ શોર્ટ ફોર્મમાં આમ લખાય. શી ઇઝ માય સિસ્ટર એ મારી બેન છે. શી ઇઝ માય ટીચર એ મારી ટીચર છે. જો તમારી ટીચર સામે હોય અને તમારે કોઈને કેવું હોય તો તમે કેટલા કહી શકો શી ઇઝ માય ટીચર. હવે કોઈ વસ્તુ માટે આપણે ઇટ વાપરીએ તો ઇટ ઇઝ એનું શોર્ટ ફોર્મ ઇટ ઇઝ. હવે તમે અહીંયા જોશો તો ઇટ ઇઝ વેરી કોલ્ડ ટુડે એટલે આજે બહાર તડકો નથી કે બહુ ગરમી નથી, આજે થોડો ઠંડો ક્લાઇમેટ છે એટલે એની માટે શું વપરાયું ઇટ ઇઝ વેરી કોલ્ડ ટુડે. અહીંયા શું લખેલું છે ઇટ ઇઝ વેરી હોટ ટુડે એટલે આજે ગરમી વધારે છે. તો અહીંયા પણ ઇટ ઇઝ અને આ પણ ઇટ ઇઝ બંને સેમ છે. હવે અહીંયા તમે જોશો તો વી આર અહીંયા શોર્ટ ફોર્મ છે વી આર. અહીંયા લખેલું છે મિલી એન્ડ આઈ આર વેરી ગુડ ફ્રેન્ડ. તો મિલી મારી ફ્રેન્ડ છે અને હું અમે બે જણા બહુ સારા ફ્રેન્ડ છે. તો કેવી રીતના લખેલું છે મિલી એન્ડ આઈ આર વેરી ગુડ ફ્રેન્ડ. પણ આ સેમ વસ્તુ તમે આવી રીતના પણ લખી શકો વી આર વેરી ગુડ ફ્રેન્ડ્સ. શું છે અમે બે જણા સારા ફ્રેન્ડ્સ છીએ. હવે અહીંયા તમે જોશો યુ આર તો યુ આર શોર્ટમાં લખેલું છે. તો અહીંયા જોજો યુ આર માય લવલી સિસ્ટર એટલે તું મારી પ્રેમળ બેન છે. હવે સેમ અહીંયા યુ આર શોર્ટમાં લખેલું છે. યુ આર માય બેસ્ટ પાર્ટનર એટલે
તમારો બેસ્ટ પાર્ટનર છે, પછી એ લાઈફ પાર્ટનર હોય કે બિઝનેસ પાર્ટનર હોય, જે પણ હોય, એની માટે આપણે સામેવાળા એક વ્યક્તિ માટે આપણે બોલીએ, એકથી વધારે નહીં, એકથી વધારેમાં દે વપરાય. સિંગલ સામેવાળા વ્યક્તિ હોય ત્યારે યુ વપરાય. અહીંયા લખેલું છે દે આર શોર્ટ ફોર્મમાં. દે આર વોચિંગ મૂવી, એટલે સામે જે લોકો બેઠા છે એ લોકો પિક્ચર જોય છે. પછી ગમે એટલા વ્યક્તિ હોય, 4 હોય 10 હોય, ગમે એટલા હોય, એ લોકોને દે આર કરીને આપણે પ્રોનાઉન્સ કરીએ. એ શોર્ટ ફોર્મમાં અહીંયા દે આર આવી રીતના લખેલું છે. દે આર માય સ્કૂલ ફ્રેન્ડ્સ, એટલે સામે તમારા સ્કૂલ ફ્રેન્ડનું 5-6 જણાનું ગ્રુપ ઊભું છે, તો તમારે જો કોઈને કહેવું હોય તો શું કહેશો? દે આર માય સ્કૂલ ફ્રેન્ડ્સ. ઓકે, હવે આગળના સ્લાઇડમાં તમે જોશો તો અહીંયા નેગેટિવ સેન્ટેન્સ આવી ગયા. નેગેટિવ એટલે જે આપણને પસંદ નહીં હોય કે નહીં ગમતું હોય કે એવું કંઈ પણ હોય, ત્યાં આપણે નેગેટિવમાં આપણે નોટમાં લખીએ. તો આ તો મેં તમને શીખવાડ્યું. હવે એના સેન્ટેન્સ કેવી રીતના યુઝ કરવાના જોજો. અહીંયા શું છે? આઈ એમ નોટ, એના શોર્ટ ફોર્મ મેં આવી રીતના લખેલું છે. આઈ એમ નોટ અફ્રેડ ઓફ ડોગ, એટલે હું કૂતરાથી ડરતી નથી. કે આઈ એમ નોટ અફ્રેડ ઓફ કોકરોચ, એટલે હું વાંદાથી ડરતી નથી. પણ જો એ ડરતી હતી કે આપણને એ વસ્તુથી ડર લાગતે, જો કૂતરાથી આપણને ડર લાગતે, તો અહીંયા નોટ નહીં આવતી. અહીંયા શું હતી? આઈ એમ અફ્રેડ ઓફ ડોગ, અહીંયા નોટ નીકળી જતે તો પોઝિટિવ થઈ જતી કે હું કૂતરાથી ડરું છું. હવે અહીંયા આવશે હી ઇઝ નોટ, આ શોર્ટ ફોર્મ છે, એ ધ્યાનમાં રાખજો. હી ઇઝ નોટ ફીલિંગ વેલ, એટલે એની તબિયત, સામે જે જેન્ટ્સ છે કે કોઈ છોકરો છે, એની તબિયત સારી નથી. તો તમે અહીંયા શું બોલી શકો? હી ઇઝન્ટ ફીલિંગ વેલ. ઇઝન્ટ બરોબર છે, ઇઝ નોટ પણ કરેક્ટ છે. શી ઇઝ નોટ, અહીંયા શોર્ટ ફોર્મ છે આપેલા, તો અહીંયા શું લખેલું? શી ઇઝ નોટ અ ગુડ ડ્રાઈવર, એટલે સામેવાળી કોઈ લેડીઝ છે, કોઈ છોકરી છે કે કોઈ મહિલા છે, એની માટે શું લખેલું છે? શી ઇઝ નોટ અ ગુડ ડ્રાઈવર, એ સારી ડ્રાઈવર નથી. પણ જો એ સારી ડ્રાઈવર હતી તો અહીંયા નોટ નહીં આવતી, અહીંયા શું આવતી? શી ઇઝ અ ગુડ ડ્રાઈવર. પણ અહીંયા શું આવ્યું? નોટ યુઝ કર્યું, એટલે એ સારી ડ્રાઈવર નથી. ઇટ ઇઝ નોટ, ઇટ ઇઝ નોટ, ઓર ઇટ ઇઝન્ટ, ઇટ ઇઝન્ટ અ સની ડે ટુડે. ઓકે, અહીંયા લખેલું છે ઇટ ઇઝન્ટ અ સની ટુડે, એટલે આજે તડકો નથી, થોડું વાદળ જેવો ક્લાઇમેટ છે, તો એની માટે અહીંયા લખેલું છે ઇટ ઇઝ નોટ અ સની ડે ટુડે. હવે અહીંયા તમે આગળ જોશો વી આર નો યુઝ થશે. વી આર ઓર વી આરન્ટ, વી આર નોટ ગોઈંગ ફોર પિકનિક ટુડે. શું લખ્યું એને? કે વી આર નોટ ગોઈંગ ફોર પિકનિક ટુડે. અહીંયા મેં શોર્ટ ફોર્મ આર નોટનો શોર્ટ ફોર્મ લખેલો છે, તો એનો મતલબ એ થયો કે અમે આજે પિકનિકમાં જવાના નથી. અને જો એ જવાના હતે, પોઝિટિવ હતે, તો અહીંયા શું આવતે? નોટ નહીં આવતે, વી આર ગોઈંગ ફોર પિકનિક ટુડે એમ આવતે, એટલે અમે આજે પિકનિકમાં જઈએ છીએ. પણ અહીંયા નેગેટિવ થઈ ગયું, એટલે નોટ આવી ગયું કે અમે આજે પિકનિકમાં જવાના નથી. યુ આર નોટ ઓર યુ આરન્ટ, યુ આર નોટ ફિલિંગ કમ્ફર્ટેબલ. સામેવાળા વ્યક્તિને પૂછો છો તમને સારું નથી લાગતું કે કમ્ફર્ટેબલ નથી લાગતું, ત્યારે શું આપણે યુઝ કરીએ? યુ આર નોટ. અહીંયા જોશો તમે, મેં આ પદ્ધતિથી લખેલું છે ફર્સ્ટ વાળું, આ સેકન્ડ પણ ચાલી જાય, તો બંને સેમ છે. યુ આર નોટ ફિલિંગ કમ્ફર્ટેબલ, તમને કંઈ સારું લાગતું નથી કે તમે કમ્ફર્ટેબલ નથી ફીલ કરતા, ત્યારે આવી રીતના આપણે યુઝ કરીએ અને લખીએ. અહીંયા આવશે લાસ્ટ વાળું, દે આર નોટ, દે આર નોટ ઓર દે આરન્ટ. દે આર નોટ હંગરી ઓર દે આરન્ટ હંગરી, એટલે સામે જે લોકો છે, બેઠા છે, ગેસ્ટ છે, સમજો આપણા ઘરમાં મહેમાન આવેલા છે, તો એ લોકોને ભૂખ હમણાં લાગી નથી, ને હમણાં એ લોકોને ભૂખ લાગેલી નથી. પણ અહીંયા જો નોટ નહીં હતી અને તો શું કેવી રીતના થઈ જશે? દે આર હંગરી, હમણાં જે મારા ઘરમાં મહેમાન આવેલા છે એ લોકોને ભૂખ લાગેલી છે. ઓકે, મહેમાન હોય કે ગમે તે હોય, ગ્રુપમાં જ્યારે તમારું બોલવું હોય ત્યારે તમે કેવી રીતના બોલશો? દે આર ઓર દે આરન્ટ હંગરી. ઓકે, હવે જ્યારે તમે અહીંયા એક તમને નાની ટિપ્સ આપેલી છે મેં, એ જરૂર જોજો. અહીંયા છે લખેલું દેટ ઇઝ, આ શોર્ટ ફોર્મમાં લખેલું છે, જ્યારે આપણે નોર્મલમાં દેટ ઇઝ આમ લખીએ,
જ્યારે આપણી પાસેથી થોડા ડિસ્ટન્સમાં કોઈ વસ્તુ પડી હોય, ટેબલ કે ખુરચી કે રિમોટ કે ગમે તે હોય, ત્યારે આપણે ધીસ નહીં વપરાય. ધીસ એટલે આપણે નજીકમાં હોય વસ્તુ માટે વપરાય, ધેટ એટલે આપણી પાસેથી થોડી જે લાંબી વસ્તુ હોય એની માટે ધીસ વપરાય. ઓકે, અહીંયા છે ધેર ઇઝ, અહીંયા પણ સેમ છે. જ્યારે તમારી પાસે તમારા કરતાં થોડી વસ્તુ લાંબ ડિસ્ટન્સમાં લાંબા ડિસ્ટન્સમાં હોય ત્યારે ધેર વપરાય. તો અહીંયા પણ ધેર ઇઝનો મેં આવી રીતના ધેર ઇઝ કરેલો છે. અહીંયા છે હિયર ઇઝ, હિયર ઇઝ એટલે નજીકમાં કે કોઈને કેવું હોય, અરે હિયર ઇઝ યોર હેન્કરચીફ, એટલે તમારો આ રહ્યો તમારો રૂમાલ એમ, એટલે બેડ ઉપર પડ્યો છે અને તમારે જો બતાવવું હોય તો કેવી રીતના બોલશો? હિયર ઇઝ યોર હેન્કરચીફ. પણ એ જો તમારો એનો રૂમાલ જો સામે થોડો લાંબો હોય ડિસ્ટન્સમાં તો તમે કેવી રીતના બોલશો? દેર ઇઝ યોર હેન્કરચીફ, કે તમારો રૂમાલ ઓરયો કરીને આપણે જ્યારે યુઝ કરીએ તે વપરાય. તો હવે અહીંયા જો કંઈક સેન્ટેન્સ લખેલા છે, અહીંયા લખેલું છે થેન્ક યુ, દેટ ઇઝ સો નાઇસ ઓફ યુ, એટલે કોઈ આપણને મદદ કરી હોય કે કંઈ હોય તો આપણે કેવી રીતના એ લોકોને બોલીએ? થેન્ક યુ, દેટ ઇઝ સો નાઇસ ઓફ યુ, એટલે કોઈ આપણું કામ કરી દીધું હોય કે કોઈ આપણને હેલ્પ કરી હોય ત્યારે આપણે આવી રીતના બોલીએ. તો અહીંયા તમે જોશો દેટ ઇઝ શોર્ટ ફોર્મમાં છે, નોર્મલમાં દેટ ઇઝ આમ લખાય, શોર્ટ ફોર્મમાં ડેટ ઇઝ આમ લખેલો છે, બંને સેમ છે. ઓકે, લુક, ધેર ઇઝ અ મંકી, અહીંયા લખેલું છે જો સામે વાંદરો છે અને એક વાંદરો છે, અહીંયા લખેલું છે મેન્શન કરેલું છે એ, એટલે એક વધારે હતે તો એ નહીં આવતે અને ઇઝ નહીં આવતે, ધેર આર આવતે. અહીંયા ઇઝ આવ્યું છે અને એ આવ્યું એટલે એક જ વાંદરો છે, એટલે સામે એક વાંદરો છે. તો કેવી રીતના બોલશો? લુક, ધેર ઇઝ અ મંકી. હવે તમે આ સેન્ટેન્સમાં જોશો હિયર ઇઝ યોર બેગ, થેન્ક યુ. હવે તમે કોઈને બેગ, કોઈની બેગ હતી તમારી પાસે, તમે કેમ કીધું એને? હિયર ઇઝ યોર બેગ, અરે આ રહી તમારી બેગ. સામેવાળા તમને શું કીધું? થેન્ક યુ. અહીંયા છે દેટ ઇઝ માય ટિફિન બોક્સ, એટલે ટિફિન બોક્સ એની નજીકમાં નથી, એના બેન્ચ ઉપર છે કે એના ટેબલ ઉપર ટિફિન બોક્સ પડેલું છે. તો એને જ્યારે કીધું ત્યારે કેવી રીતના એને કીધું? ડેટ ઇઝ માય ટિફિન બોક્સ, એટલે ત્યાં ટેબલ ઉપર મારું ટિફિન બોક્સ છે. તો એને એને કેવી રીતના પોઈન્ટ આઉટ કર્યું? દેટ ઇઝ માય ટિફિન બોક્સ. આ સિમ્પલ વસ્તુ છે જેને આપણે થોડું પ્રેક્ટિસ કરશો ને તમે, તો તમને બરાબર થઈ જશે અને બરાબર ફાવી જશે. તેની માટે તમે પ્રેક્ટિસ કરતા રહેજો. અને આ વિડીયો જો તમને ગમે તો તમે સબસ્ક્રાઇબ જરૂર કરજો, નીચે બેલ આઇકન છે ત્યાં સબસ્ક્રાઇબ કરજો. અને આ વિડીયો જોઈને પછી પ્રેક્ટિસ જરૂર કરજો, પ્રેક્ટિસ કરશો તો તમને ગ્રામરમાં પ્રોબ્લેમ નહીં આવશે. અને જો એકવાર તમારું ગ્રામર પ્રોપર પાક્કું થઈ જશે તો તમને આગળ જઈને એ વાત એની તકલીફ નહીં થશે. ઠીક છે, મારો વિડીયો જો ગમ્યો હોય તો તમે લાઈક કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ઓકે બાય, આપણે નેક્સ્ટ લેસનમાં મળશું. થેન્ક યુ સો મચ.